ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. એક ગામમાં ગામના સરપંચ બહાર ફરવા નીકળેલા, એક બેનને કૂવા પર બેઠેલી જોઈ. સાંજ પડવા આવી હતી એટલે સરપંચ હળવેથી એ બેન પાસે ગયા અને કીધું, અલી કુમકુમ, તું કેમ અહીં કૂવે બેઠી છું કે કૂવાની પાળ પર? એટલે કુમકુમ તો બહુ ઠૂઠવો મૂકીને રડવા માંડી કે ગોકુળભાઈ, હવે જીવવું જ નથી, મારે તો કૂવામાં આપઘાત જ કરી લેવો છે, જીવવા જેવું રહ્યું નથી કે આજે તમારા ભાઈએ મને બહુ મારી, કે બહુ મારી. અરે કે પણ શું થયું, મનસુખ તો એવો છે નહીં કે શું તને મારી શું કરવા, કે શું ત્યાં કંઈક કહ્યું હશે કે કંઈક ઝઘડો થયો હશે, શું થયું તું? એટલે આ કુમકુમે વાર્તાની શરૂઆત કરી કે આજે બપોરે તમારા ભાઈ ખેતરેથી ઘેર આવ્યા જમવા, અને પછી એમણે કીધું, બાપ એમ કે મારા સસરા બેઠેલા, સાસુ બેઠેલી, નણંદો બેઠી હતી બધા, અને પછી એમણે વાત કરી કે આ વખતે કે કપાસ બહુ સરસ થયો છે, ફાટી પડ્યો છે ખેતરમાં કપાસ, કે હુઈ ગયા છે કપાસ, એટલો બધો ભાર કપાસ પર ચડ્યો છે કે, અને ભાવ બી બહુ ઊંચા છે. એટલે કે મારા સસરાએ કહ્યું તો જો કે આ વખતે આપણને થોડા સારા પૈસા મળે તો 18-20 હજાર ખર્ચીને એક સરસ ભેંસ લાવી દઈએ. અને પછી વાત થઈ કે ભાઈ ભેંસ લેવી, એવું બધાએ નક્કી કર્યું કે બહુ સારી વસ્તુ છે, આપણા હાથમાં 40-50 હજાર તો આવશે જ, અને પછી એમાંથી 20 હજારની ભેંસ લઈ લેવી. એટલે પછી વાત આગળ ચાલી કે ભેંસનું તો દૂધ મેળવીશું, પછી ઘી કરીશું, ને ઘી પણ વેચીશું, ને દૂધ પણ થોડું ઘરમાં રાખીને બાકીનું વેચીશું. ને કે તો બહુ સારી વસ્તુ છે, આટલી સારી વાત થઈ, તમે નવી ભેંસ લાવવાના, કે બહુ સારું થયું, એમાં ઝઘડો ક્યાં આવ્યો? કે ઝઘડો તો એ બાબતનો થયો કે મેં કહ્યું કે મારું પિયર, આ હામે ગામ તો છે, હામ નદીની હામે બાજુ મારું પિયર છે કે હામી બાજુ, તો મેં કહ્યું કે અઠવાડિયામાં 2-3 વાર આજે છાશ થશે એ મારે પિયર પણ મોકલીશ. એટલે મારી સાસુએ કીધું કે રાણ, હજુ તને પિયર પિયર થાય છે કે મારી છોકરીના ઘર અહીં છે, તો મારા છોકરી જમાયું તો અહીં મોકલીશું. તો મેં કીધું ત્યાં મોકલીશું, પણ આપણે થોડીક છાશ મારે પિયર પણ મોકલીશું. એમાં મારે સાસુને બોલાચાલી થઈ, તમારા ભાઈનું મગજ ગયું, ને એમણે મને આડું લઈને મારી કે રાણ, છાશ તારે પિયર નહીં મોકલીએ, નહીં મોકલીએ, નહીં મોકલીએ, મારી માં કહે છે એટલે તારે ઘેર છાશ નહીં જાય, દૂધ મોકલજે તારે મોકલવું હોય તો. મારી માએ તને ના નથી કહી દૂધ મોકલવાની, પણ છાશ તો મારી બહેનોને ઘેર જશે, તારે ઘેર છાશનું એક ટીપું નહીં જવા દઉં. એટલે મેં કે હું રાંડે કે મંડી રહી કે ના, હું તો મોકલીશ જ, હું ભેંસનું છાણ મૂતર હું કરું, એને નવડાવું ધોરવું હું, એને ખાવાનું હું નાખું, ઘરનું વૈતરું હું કરું, તો મારા પિયરિયા એક ધોણી છાશ ના જુએ? અને એમાં બધું બોલા ચાલી થઈને તમારા ભાઈએ જરાય શરમ રાખ્યા વગર મને મારી. પહેલાં તો થયું પિયર જતી રહું, પછી થયું કે આટલી વાતમાં કઈ પિયર જતી રહું, હું તો કૂવો જ પૂરીશ. સરપંચે કીધું, બોન ચાલ, હું તને તારી ઘેર મૂકી દઉં, આવું તો થયા કરે. સરપંચ આ કુમકુમ બહેનને લઈને આવ્યા, અને તો એના સાસે જ્યાં કે અમારે તો એ ઘરમાં જોઈએ જ નહીં સાલી, કે ઘરમાં આવે જ નહીં, એનો ટાંકીઓ જ ના જોઈએ અમારા ઘરમાં, એનો ધણી કે. એટલે સરપંચે કીધું કે ભાઈ, પણ સહેજ ભૂલ થઈ ગઈ હશે, પણ એમાં તેને આટલી બધી મારી હવે ઘરમાં નથી રાખવી? તો કે મારી મા ના કહે છે કે છાશ તારે પિયર નથી મોકલવી, તો મોઢામાં જીભ નથી ગાલતી, કે છે ના, હું છાશ તો પિયર મોકલીશ, હવે એવી બહુ મારા ઘરમાં ના જોઈએ.
પછી સરપંચે જરા સમજાયા ને કુમકુમબેન ઘરમાં પહોંચ્યા. આને ગુજરાતીમાં મેં આખી બહુ લાંબી વાર્તા કહી તમને, અને ગુજરાતીમાં એક નાનકડી કહેવત છે એની, આ આખી વાર્તા એક કહેવતમાં છે કે ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘેર ધમાધમ, ખેતરમાં કપાસ ઊભો છે, એટલે ભાઈ હજુ જીવાત પડે, હજુ વરસાદ પડી જાય, કંઈક ના કરવાનું થાય અને કપાસ ના પણ થાય, કપાસના ભાવ પડી જાય. તારા ઘરમાં એવી કોઈ માદગી આવે કે ભેંસ લાવવાની બાજુ પર રહે, ડોહાની ચાકરીમાં બીજા 25,000 દેવું થઈ જાય, તો ભેંસ આવી નથી અને ભેંસના છાસનો વહીવટ કરવા માટે ઘરની વહુને મારી, ઘરની વહુ માર ખાય છે તો પણ કહે છે કે ના, છાસ તો મારી ઘેર જ જશે. આ વાત એટલે યાદ આવે છે કે ભાજપની કારોબારી મળી છે, નેશનલ કોન્ફરન્સ છે એમની, રાષ્ટ્રીય કારોબારીની મિટિંગ ચાલી રહી છે, દેશમાં હજારો સવાલ છે, ખુદ ભાજપના નેતાઓ વોટ ફોર કેશમાં કસા કારણ વગર જેલમાં નાખી દીધા છે કોંગ્રેસ, ભાજપને એના પર ઠરાવ કરવાની ચર્ચા કરવાની ટાઈમ નથી, ભાજપને આતંકવાદ પર ચર્ચા કરવાનો ટાઈમ નથી. આ મોકો હતો, બહુ સુવર્ણ મોકો હતો, ભાજપે ઠરાવ કરવો જોઈતો હતો કે દેશમાં રોજ આતંકવાદી ઘટના બને છે, પોટા ટાળા ફરી લાવો, એના માટે ભાજપને ટાઈમ નથી. કોંગ્રેસની જે ભૂલો છે, કોમનવેલ્થ ગેમ્સના ભ્રષ્ટાચારની ચર્ચા ભાજપની કારોબારીમાં થઈ નથી રહી. જે કઈ ચર્ચા ભાજપમાં ચાલી રહી છે હમણાં, અને જે અનુમાનો આવી રહ્યા છે, જે વાતો ગોઠવાઈ રહી છે, જે રિસામણા મનામણા ચાલી રહ્યા છે, એ બધા 2014માં ભારતના વડાપ્રધાન ભાજપમાંથી કોણ થશે એના ચાલી રહ્યા છે. ભાઈ 2014ને તો બહુ વાર છે, બને કે આ સાવ માય કાંગલા લાગતા મનમોહનસિંહ ની કમાન છટકે, બહાદુરકોમમાંથી આવે છે, શીખ છે, એમની કમાન છટકે ને પાકિસ્તાનના લાહોર સુધી લશ્કર લઈ જાય. 2013માં લાહોરમાં લશ્કરને ઊભું રાખીને એમ કહે કે ત્રાસવાદ બંધ કરો. તો હું માનું છું, જો આ મનમોહનસિંહ આટલી હિંમત કરે 2013માં, તો લોકસભાની 572માંથી 72 સીટો બી બીજા પક્ષોની ના આવે. ઘણું થઈ શકે છે, હજુ તો ભાઈ 2-3 મહિના બાકી છે, કશું પણ થઈ શકે છે. અને ભાજપમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાનના ઉમેદવાર થઈ ગયા, 3 દિવસને એમનો રાજ્યાભિષેક થઈ ગયો, ગુજરાતની જનતાને તો હવે એમ થઈ જ ગયું છે કે નરેન્દ્રભાઈ મુખ્ય વડાપ્રધાન, નહીં તો આ દેશમાં કોઈ વડાપ્રધાન નહીં ચાલે. ગુજરાતની જનતાને બહુ જુસ્સો ચડાવ્યો છે બધાએ કે હવે અબ કી બારી, નરેન્દ્રભાઈ કી બારી. નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય કારોબારીમાં નહીં ગયા, કારણ કે એમને નવરાત્રિના ઉપવાસ છે. હવે રાજકારણમાં કોઈ નવરાત્રિના ઉપવાસને કારણે રાષ્ટ્રીય કારોબારીમાં ના જાય એ વાત મના એવી નથી, પણ નરેન્દ્રભાઈને અડવાણીજી હવે જોઈતા નથી, ખપતા નથી ને દીઠે ગમતા નથી. અડવાણીજીએ બાજપેયી જ્યારે વડાપ્રધાન હતા, ખૂબ ગુસ્સામાં આવી ગયેલા, બાજપેયીજી જેવો શાંત માણસ પણ ઉકળી ઉઠેલો, એમણે ગુજરાતમાં આવીને નરેન્દ્રભાઈને કહ્યું હતું કે આપ અપના રાજધર્મ નિભાય. ગોવાના સંમેલન વખતે નરેન્દ્રભાઈને હાંકી કાઢવાની વાત કહી દીધેલી, આદેશ આપી દીધેલા વાજપેયીએ કે નયા મુખ્યમંત્રી ઢૂંઢ લો, પણ આ અડવાણી વચ્ચે પડ્યા, આડા પડ્યા, પગે પડ્યા હશે, હાથ જોડ્યા હશે, શું કર્યું હશે ભગવાન જાણે, પણ અડવાણીએ વાજપેયીને મનાવી લીધા કે આપણે નરેન્દ્રભાઈને ચાલુ રાખવાના છે. હવે આ ગુરુ શિષ્ય કોણ વડાપ્રધાન થાય એની હરીફાઈમાં છે. અડવાણીએ કહ્યું કે હું વડાપ્રધાન પદની હરીફાઈમાં નથી, પણ તો રાજકારણ છે ભાઈ, એવું કહેવાની પણ કેમ જરૂર પડી,
કેમ જીતુ પંડ્યા એમ નથી કહેતા કે હું વડાપ્રધાનની હરીફાઈમાં નથી કે છું? કેમ રાજદીપ સરદેસાઈ નથી કહેતા કે હું વડાપ્રધાનની હરીફાઈમાં નથી? કારણ કે અમને બધાને ખબર છે કે અમે વડાપ્રધાન થઈ શકીએ એમ નથી, છીએ નહીં, થવાના નથી. પણ અડવાણી જ્યારે એમ કહે છે કે હું વડાપ્રધાનની હરીફાઈમાં નથી, ત્યારે રાજકારણમાં એવું વાંચવું પડે કે તમે મને બાજુ પર મૂકીને, કોરાણે મૂકીને નહીં ચાલી શકો. હું છું, અડવાણી છે અને વડાપ્રધાન પદ પણ છે, આ બંને વસ્તુ છે. અને અડવાણી વડાપ્રધાન પદના હરીફ છે, પણ કોંગ્રેસમાંથી કોઈ નથી બોલતું. રાજીવ રાહુલ ગાંધી જે બિલકુલ વારસદાર છે, બિલકુલ ડ્યુ થઈ ગયા છે વડાપ્રધાન થવા માટે, એ ના પાડે છે કે હું વડાપ્રધાન પદ ધારણ કરવા નથી માગતો, હમણાં નથી કરવા માગતો. નમ્રતા બતાવે છે. એ કહે છે કે મનમોહનસિંહ બહુ સારા વડાપ્રધાન છે, એમને એમની દેશને જરૂર છે. મનમોહનસિંહ કહે છે કે જ્યારે કહેશે ત્યારે હું જગ્યા ખાલી કરવા તૈયાર છું, પક્ષ નક્કી કરશે અને હું વડાપ્રધાન બનાવી દઈશ. પણ સામે પક્ષે, જે પક્ષ રામ રાજ્ય લાવવાની વાત કરે છે, જે પક્ષ રામની રામ જન્મભૂમિની વાત કરે છે, જે રામનો પક્ષ છે, એમાં વાત એવી ચાલે છે કે રામને ભરત એવું ઈચ્છી રહ્યા છે કે રામ વનમાંથી પાછા ના આવે, રામ ઈચ્છી રહ્યા છે કે બાપની આજ્ઞા આવી થાય નહીં ને થાય તો હું માનું નહીં. આરએસએસ ના પાડે અડવાણીને કે તમારે વડાપ્રધાન નથી થવાનું, તો પણ દાવ ગોઠવાતો હશે તો અડવાણી ગોઠવાઈ જશે. તો રામરાજમાં માનનારો પક્ષ સત્તા છોડવા તૈયાર નથી, જે સત્તા હજુ આવી નથી. 32 ચૂંટણી 32 મહિના પછી થવાની છે, અને 32 મહિનામાં કોંગ્રેસ પણ 1008 ચોખ્ઠા ગોઠવી શકે એમ છે, કોઈ તરકીબ કરી શકે એમ છે, કોઈક ગોઠવણ કરી શકે એમ છે, કોઈ એટલું મોટું તિકડમ કરી શકે એમ છે 32 મહિનામાં કે કોંગ્રેસ ફરી લોકપ્રિય થઈ જાય. હવે નીતિશ કુમારને અડવાણીએ મેદાનમાં ઉતાર્યા છે, ત્યાં ભાજપની મિટિંગમાં દેશની નીતિ પર, ભાજપની નીતિ પર દેશના હિતની કોઈ વાત નથી થતી. નેતાઓ ઉઠે છે, એક નેતા કહે છે કે અડવાણી અને નરેન્દ્રભાઈ બેવ સારા નેતા છે, બીજો કહે છે કે અડવાણી જ નેતા છે, ત્રીજો કહે છે કે નવી નેતા પૂંજ સાહેબ કહે છે કે એમના જેવો તો કોઈ વડાપ્રધાન થયો નથી ને થવાનો નથી. એટલે પૂંજ સાહેબ જ્યારે એમ કહે છે કે નરેન્દ્રભાઈ જેવો વડાપ્રધાન થયો નથી ને થવાનો નથી, ત્યારે પૂંજ સાહેબ એમની ફાઇનાન્સ મિનિસ્ટ્રી, હોમ મિનિસ્ટ્રી, રેલવે મિનિસ્ટ્રી નક્કી કરી રહ્યા છે. પૂંજ સાહેબને ખબર છે કે હું નહીં થઈ શકું. કદાચ પૂંજ સાહેબને એવી પણ ખબર હોય કે અડવાણી વડાપ્રધાન થશે તો હું નાયબ વડાપ્રધાન પણ નથી થવાનો. એટલે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી વડાપ્રધાન થાય એની આપણે આરતી ઉતારીએ, એની વારંવાર વાતો કરીએ, એ શ્રેષ્ઠ પુરુષ છે એવું કહીએ, એટલે નરેન્દ્રભાઈના પ્રધાનમંડળમાં આપણને કેબિનેટમાં જગ્યા મળી જાય. પણ આ વાત મેં પહેલે માંડી એમ કે નથી, ખેતરમાં હજુ કપાસ નથી લણાયો, નથી કપાસ વીણાયો, નથી કપાસ વેચાયો, નથી કપાસના પૈસા આવ્યા, નથી ઘરમાં ભેંસ આવી, નથી ભેંસે દૂધ આપ્યું, નથી દૂધમાંથી માખણ કાઢ્યું, નથી ઘી બનાવ્યું, નથી છાશ બનાવી. પણ છાશ વહુને પિયર જશે કે નહીં જાય એમાં ઘરમાં મારામારી થઈ રહી છે. તો ભાજપને આ શોભતું નથી. જે રીતે ભાજપમાં વર્તન ચાલી રહ્યું છે, વ્યવહાર ચાલી રહ્યો છે, લોકોને એમ લાગે છે કે ભાજપ બિલકુલ સત્તા લાલચુ પક્ષ છે. ભાજપ અત્યારે જે કંઈ કરી રહ્યો છે માત્ર સત્તા માટે કરી રહ્યો છે. હું પણ ચીમનભાઈ પટેલનો ચેલો છું, બહુ સાથે કામ કર્યું છે. ચીમનભાઈની વાત ફરી કહું છું, હું પોતે પણ એમાં માનું છું કે રાજકારણમાં આપણે ભજન મંડળી નથી ખોલી, આપણે ભજન કરવા રાજકારણમાં નથી આવ્યા, આપણો હેતુ સત્તા મેળવવાનો છે. પણ ભાઈ સત્તા મળે ત્યાં સુધી તો શાંતિ રાખો. તમારી પાસે 272 સભ્ય થાય
બહુમતી આવે, રાષ્ટ્રપતિ બોલાવે, અરે નસીબ તો એવા બી ફૂટલા હોય કે બહુમતી મળ્યા પછી પણ પ્રતિભા પાટીલ તમને ના બોલાવે, એવું પણ થાય, એનું નામ રાજકારણ છે. તો તમને બોલાવે રાષ્ટ્રપતિ કે હવે તમારામાંથી કોણ વડાપ્રધાન છે, ત્યારે આની ચર્ચા શોભે, ત્યારે આની વાત નીકળે. પણ રોજ ઉઠીને ભાજપના વડાપ્રધાનના ઉમેદવારની ચર્ચા જો ભાજપ કર્યા કરશે તો ભાજપ સાવ આછકલો પક્ષ લાગે છે, સાવ રેડિયાળ પક્ષ લાગે છે, દિશાવિહીન પક્ષ લાગે છે. કાં તો પછી ભાજપની એક તાકાત હોવી જોઈએ, 32 મહિના પહેલાં એ જાહેર કરી શકે, એક જ નામ આવે, બહુ શિસ્તબદ્ધ રીતે નામ આવે, અડવાણીજીનું હોય કે નરેન્દ્રભાઈનું હોય કે નીતીશકુમારનું હોય, એને ફૂલ હેન્ડ આપવામાં આવે. હવે તમે નામ આમનું ચલાવો છો અને પક્ષના પ્રમુખ પદે બીજાને બેસાડ્યા છે, નહીં પછી તમારે એને જ પક્ષના પ્રમુખ બી બનાવી દેવા પડે અને એને કામ સોંપી દેવું પડે કે તું ભાજપને સત્તા પર ફરી લઈ આવ અને તું વડાપ્રધાન થા. પણ આ રીતે જે રીતે ભાજપ અત્યારે ગાંડું થયું છે, ઘેલું થયું છે, કંઈક એમને હિસ્ટેરિયા ઉપડ્યો છે વડાપ્રધાન પદનો, એને કારણે અને આ બધું જે રોજે રોજ અખબારોમાં મીડિયામાં આવી રહ્યું છે, ભાજપના મત વધતા નથી, ઘટે છે. ભાજપ રાજકીય શાણ પણ દાખવે એ ભાજપના ને દેશના હિતમાં છે. ભાજપ સત્તા પર આવે મને ગમશે, બધાને ગમશે કે કોંગ્રેસ જાય. આ કોંગ્રેસ તો જાય જ, કોંગ્રેસ 5 વર્ષ ભલે સત્તા વગરની બહાર બેસે, પણ જે રીતે ભાજપ આ ગાંડા ગેલા કાઢે છે એ જોતાં એમ લાગે છે કે ભાજપે રાજકીય શાન પણ ગુમાવ્યું છે અને ભાજપને કોઈ ડાયા નેતાની જરૂર છે. સીધી વાતમાં આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું.